72મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને તિરંગાનો અનોખો શણગાર કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્ર પર્વ નિમિત્તે પુષ્પોના વસ્ત્રો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાન સોમનાથના આ અલૌકિક દર્શન કરવા માટે હજારો ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજના સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા આરતી અને જળાભિષેકના કાર્યક્રમમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. શિવજીના શિવલિંગનો પણ શણગાર 15મી ઓગસ્ટમાં આપણો જેમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે એવી રીતે શિવલિંગનો શણગાર કરવામાં આવેલો છે. જોઈને ખૂબ આનંદ થયો. મંદિરની અંદર એક તો શ્રાવણ માસ છે, 15મી ઓગસ્ટ છે, ખૂબ પબ્લિક છે અને ભક્તિભાઈ ભર્યું વાતાવરણ છે. આજે નવીનમાં તો આપણો દેશ જેમ આઝાદ થયો છે એમ શિવજીના મંદિરની અંદર જે કંઈ શણગાર છે, ફૂલોથી છે કે કપડાથી છે કે આપણા રાષ્ટ્રધ્વજને આખું રંગી દીધું છે. આજે 72મો સ્વાતંત્ર પર્વ છે. સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ વ્યક્ત કરું છું. શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસોમાં દર વખતે ભગવાન શિવજીના ચરણોમાં પૂરી શ્રદ્ધા અને આસ્થાથી શીશ ઝુકાવવા માટે પરિવાર સાથે આવતા હોઈએ છીએ. એ જ રીતે આજે 15મી ઓગસ્ટે માંગરોળમાં ધ્વજવંદન કરીને સોમનાથ દાદાના ચરણોમાં આજે એમના વિશિષ્ટ દર્શન એટલે શિવલિંગ ઉપર તિરંગાના પ્રતિકના સમા શિવલિંગથી શિવલિંગને શણગારવામાં આવ્યા છે એવા વિશિષ્ટ દર્શન ધજાજીના પૂજન અર્ચન અને મહાપૂજા કરીને આગામી દિવસોમાં હજી ભગવાન શિવજીની આપણા સૌના ઉપર કૃપા રહે. જ્યાં વરસાદ બાકી છે ત્યાં પૂરો વરસાદ થાય, આપણું રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધિ પામે એવી દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરીશ.